અટકાવવા મોટી સંખ્યામાં ઉતરેલ પોલીસે પ્રારંભમાં પાણીનો મારો ચલાવ્યા બાદ લાઠીચાર્જનો પાછું ખેંચી લેવાના સૂત્રોચ્ચાર કર્યા હતા સંસદ સત્રના આગામી દિવસોમાં સરકાર સમક્ષ જમીન સંપાદન સુધારા વિધેયકને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે ચાલુ સત્રમાં જો આ વિધેયક રાજ્યસભામાં પસાર નહીં થાય તો તે વધુ છ મહિના માટે અટવાઈ પડશે બાદ બંને સદનમાં વિવિધ ખરડાઓને લઈને ભારે ધાંધલ ધમાલ ચાલતી હતી લોકસભામાં ખરડાની ચર્ચા શરૂ થાય તો વિપક્ષ કોઈ પણ મુદ્દે દલીલ પર ઉતરી આવે અને આખરે સદન સ્થગિત કરવાની ફરજ પડતી હતી લોકસભામાં ભારે વાંધા વિરોધ અને વોકઆઉટ વચ્ચે ખરડાઓ પર ચર્ચા ચાલી હતી જમીન સંપાદન ખરડામાં કેન્દ્ર સરકારે સાથી પક્ષોનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો પરંતુ આખરે આ ખરડો લોકસભામાં તો પસાર થઈ જ ગયો જ્યારે યુપીએ સરકારથી સંસદમાં રહેલો વીમા ખરડો આખરે કોંગ્રેસના સહયોગથી લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ જ ગયો જેને પગલે હવે વીમા ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા છવ્વીસ ટકાથી વધીને ઓગણપચાસ ટકા થઈ જશે જેને આર્થિક સુધારાની દિશામાં મોટું પગલું ગણવામાં આવે છે जमीन संपादन खरडामा सरकारे विपक्ष पासे थी सूचना मंगાવ્યા હતા તે મત સરકારે નવ સુધારા સૂચવ્યા હતા જેને લોકસભામાં બહુમતીથી પસારતો કરાવી દીધા પરંતુ હવે સરકારની ખરી કસોટી રાજ્યસભામાં થશે ભૂમિ અધિગ્રહણ કે સંબંધ મે ભી જો બિલ લોકસભા મે પાસ ہوا હે उसमे નવ સુધાર સરકાર ને ખુદ કિયે હે સબ દલો કી બાત સુનને કે બાદ યે એક ત્ર્રાન્તિકારીબિલ બન ગયા હે ઓર મુજે વિશ્વાસ હે

વિરોધ પક્ષોએ કરેલા સુધારા સરકાર માની લે અને ખરડો પસાર કરાવી શકે છે અથવા સરકાર વિરોધપક્ષની વાત માનીને ખરડાને સિલેક્શન કમિટીમાં મોકલવા રાજી થઈ શકે છે રાજ્યસભામાં સરકારના સમર્થનમાં માત્ર પંચોતેર સાંસદો છે અને ખરડો પસાર કરાવવા એકસો બાવીસ સાંસદોની સહમતી જોઈએ ત્યારે હવે આગામી દિવસોમાં આ મામલો સિલેક્શન કમિટી હેઠળ મૂકવાની વિપક્ષોની જીદ છે જેથી સરકાર સંયુક્ત સત્રનો લાભ ન લઈ શકે અને જો રાજ્યસભામાં સરકાર હારી જશે તો આ બિલ વધુ છ મહિના અટકી જશે તેથી હવે ઉપલા ગૃહમાં વિપક્ષની જીદની જીત થશે કે સરકાર કોઈ બીજો વિકલ્પ અપનાવે છે તે જોવું રહ્યું દૂરદર્શન સમાચાર અમદાવાદ નવી દિલ્હી ખાતે પાંચમા નેશનલ કોમ્યુનિટી રેડિયો સંમેલનને ખુલ્લું મૂકતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે રેડિયોનો ભૂતકાળ જેટલો ભવ્ય હતો તેનાથી અનેક ગણું ઉજ્જવળ તેનું ભવિષ્ય છે કોમ્યુનિટી રેડિયોને જનસંવાદનું અદ્ભુત પ્લેટફોર્મ ગણાવતા શ્રી જેટલીએ સ્વીકાર્યું હતું કે મોદી સરકારે ઘડેલી અનેક નીતિઓમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન મારફત એકત્ર કરાયેલા જનસૂચનો સામેલ થયા છે કમ્યુનિટી રેડિયોનું સંખ્યાબળ ભારતમાં ઉત્તરોત્તર મજબૂત બનાવી તેમને વિકાસના સંદેશવાહક બનાવવાની જરૂરિયાત ઉપર તેમણે ખાસ ભાર મૂક્યો હતો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા માહિતી પ્રસારણ સચિવ વિમલ ઝુલ્કાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સામુદાયિક રેડિયોનો નોંધપાત્ર વિકાસ થયો છે Issues, issues of medical education, propagation of governmental schemes, all take place through the radio. Radio was an instrument of the past, it's also an instrument of the future. મોંઘવારી બાબતમાં કેન્દ્ર સરકાર માટે થોડી રાહતના સંકેતો છે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થયેલ છે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક શૂન્યથી ઘટીને માઇનસ બે પોઈન્ટ શૂન્ય છ ટકા થયો છે જાન્યુઆરીમાં આ દર શૂન્યથી ઘટી માઇનસ શૂન્ય પોઈન્ટ ઓગણચાળીસ ટકા રહ્યો હતોમાં ખાદ્ય ચીજવસ્તુનો મોંઘવારી દર આઠ ટકાથી ઘટી સાત પોઈન્ટ ચુમોતેર ટકા નોંધાયો હતો મોંઘવારી દર પણ ઘટીને પંદર પોઈન્ટ ચોપન ટકા રહ્યો હતો દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિસ્ટિન લગાડે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં અન્ય વૈશ્વિક અર્થતંત્રની સરખામણીમાં વિકાસ થવાની વધુ ક્ષમતા છે ભારતના બે દિવસના પ્રવાસે આવેલા ક્રિસ્ટિને જણાવ્યું છે કે ભારત આ વર્ષે સાત પોઈન્ટ બે ટકાનો વિકાસ દર હાંસલ કરે તેવી શક્યતા છે તદઉપરાંત ભારત વિકાસ દર બાબતમાં ચીનને પણ પાછળ રાખી દે તો નવાઈ નહીં ગણાય ગુજરાત વિધાનસભામાં કમોસમી વરસાદ અંગે ચર્ચા કરવા દેવાની માંગની સાથે આજે કોંગ્રેસના સભ્યોએ ધમાલ કરતા કોંગ્રેસના જેટલા સભ્યોને એક દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા કાર્યવાહી કલાક બાદ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતભરમાં તાજેતરમાં અવારનવાર થયેલા કમોસમી માવઠાથી ખેતીને તથા શાકભાજીને થયેલા નુકસાન અંગે ખાસ ચર્ચા કરવા દેવાની માંગ કરી હતી જેનો અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ અસ્વીકાર કરતા

હાઉસ મોકૂફ રાખ્યું એટલે અમને અપેક્ષા એ હતી કે અધ્યક્ષની ડાયલોગ માટે સંવાદ માટે વિપક્ષને બોલાવશે એ નહીં બોલાવ્યા તો અમે સામેથી વિનંતી કરી કે અમે હાઉસ શરૂ થાય પહેલા ચર્ચા માટે બોલાવો એ પણ એમને અઢી વાગ્યાનો ટાઈમ આપ્યો તો એક વાગે હાઉસ શરૂ થવાનું હોય તો હાઉસ સ્મૂધલી ચાલે સારી રીતે ચાલે માટે એક હકારાત્મક વિરોધ પક્ષ તરીકે અમે હકારાત્મક પ્રયત્ન કર્યો જે અમને નિરાશા સાંપડી એ વિરોધ પક્ષોને એ મુદ્દો ઉઠાવવા માટેનો એટલા માટે હક નથી કે તમે તમારી પહેલી છેલ્લી સરકાર ઓગણીસો ને ચોરાણુંની સરકાર એ સરકારમાં તમારું રાષ્ટ્રીય આખા રાજ્યનું બજેટ કેટલું હતું અને તેમાં કિસાનો માટેનું બજેટ કેટલું હતું એ બે આંકડાઓ જોઈ લેશે અને આજે ગુજરાત સરકારનું જે રાજ્યનું બજેટ છે અને એમાં કિસાનો માટેની જોગવાઈઓ આ બે જ વસ્તુઓ જોશે તેને ખ્યાલ આવશે કે કઈ સરકાર છે કિસાનો તરફી હતી અને કઈ સરકાર કિસાનોની વિરોધી હતી ઉલ્લેખનીય છે કે આજની બપોર બાદની ગૃહની કાર્યવાહીમાં ધારાસભ્ય અને રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ અમિત શાહે ભાગ લીધો હતો શ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા આનંદીબેન પટેલની ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે શુભેચ્છા સૌજન્ય મુલાકાત લીધી હતી આ મુલાકાત પ્રસંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહજી યુડાસમા તથા દંડક પંકજભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પ્રતાપ સેના પ્રેરિત રાજસ્થાન યુવા મંચ દ્વારા અમદાવાદમાં યોજાયેલા રંગારંગ ફાગ મહોત્સવમાં હાજર રહી અન્ય રાજ્યોના પરિવારો ગુજરાતમાં સમરસતા અને પરિવાર ભાવ સાથે વસી રહ્યા હોવાની બાબતને બિરદાવી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના નાગરિકોનું યોગદાન પણ મહત્વનું છે તેમના મતે ગુજરાત અનેકતામાં એકતા સાકાર કરી રહ્યું છે અન્ય રાજ્યોના તહેવારો ઉત્સવોની પરંપરાગત ઉજ્જવ ઉજવણી ગુજરાતમાં વસતા આવા પરિવારો કરે છે તેને દૂધમાં સાકર જેમ ભળી જવાના બંધુત્વ ભાવ સાથે મુખ્યમંત્રીએ સરખાવી હતી તેમણે કુરિવાજોને તિલાંજલિ આપવા તથા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો મારી સમાજના આગેવાનોને વિનંતી છે એક દીકરીનો જન્મ થાય તો એને વધાવવાનું કામ કરો મિત્રો વધાવવાનું કામ અલાહાબાદ હાઈકોર્ટ સંકુલમાં અગિયાર માર્ચના રોજ એક પોલીસ અધિકારી એક ધારાશાસ્ત્રી ને ગોળી મારીને હત્યા કર્યાના કિસ્સામાં વકીલ આલમ માં આક્રોશ વધી રહ્યો છે ઓલ ઇન્ડિયા બાર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા એલાનને પગલે ગુજરાત ભરમાં ગુજરાત બાર એસોસિએશનના વકીલો હડતાલ પર ઉતર્યા હતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વકીલોએ અદાલત સંકુલ બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ જાહેર કર્યો હતો ગુજરાત બાર એસોસિએશને આ કિસ્સામાં દોષિત પોલીસ અધિકારીને સજા કરવાની માંગણી કરતા મૃતક ધારાશાસ્ત્રીના પીડિત પરિવારને રૂપિયા પચાસ લાખનું વળતર આપવાની પણ માંગણી કરી હતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં ઓગણીસ લાખ ધારાશાસ્ત્રીઓને આજે કોર્ટના કામકાજથી અડગા રહી કોઈપણ પોલીસ દ્વારા આ પ્રકારના કોઈપણ પગલાં સાંખી લેવાનો આવશે નહીં ધારાશાસ્ત્રીઓની એકતા અને અખંડિતતા માટે અને ઉત્તર પ્રદેશના ધારાશાસ્ત્રીઓના સમર્થનમાં આજે કામકાજથી અડગા રહ્યા છે રાજ્યમાં વડોદરા ખાતે પણ વકીલોએ સૂત્રોચ્ચાર કરીને ઘટનાનો વિરોધ કર્યો હતો પીડિત પરિવારને ન્યાય મળે તે માટે વકીલ આલમ માંગણી કરી રહ્યું છે વકીલોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં ઘટેલી આ અમાનવીય ઘટનાનો વિરોધ કરતા મૃતક ધારાશાસ્ત્રીના પરિવાર પ્રતિ સહાનુભૂતિ જાહેર કરી હતી દેશભરમાં હવામાન પલટાને પગલે થઈ રહેલા માવઠા અને કરા સાથેના વરસાદે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે રવિ પાકને પહોંચેલું નુકસાન મોંઘવારીને પણ પ્રભાવિત કરી શકે છે છે એક અહેવાલ દર વર્ષે હોળી દહન બાદ મોસમનો મિજાજ બદલાઈ જતો હોય છે શિયાળાનો અંત આવે છે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવા માંડે છે પરંતુ આ વર્ષે સ્થિતિ જુદી જ છે દેશના વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ થઈ રહ્યો છે હિમાચલથી કાશ્મીર સુધી એક તરફ બરફવર્ષા થતી રહે છે જ્યારે ગુજરાત દિલ્હી અને રાજસ્થાન સહિતના દેશના અનેક વિસ્તારોમાં રહી રહીને માવઠા થઈ રહ્યા છે આબોહવા ચક્ર જાણે કે કરવટ બદલી રહ્યું છે હવામાન વિભાગ વાતાવરણના આ પલટા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર માને છે કે ગુજરાત માટે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેવાના સંકેત છે नहीं अभी जिस रीजन के लिए दो तीन दिन पहले जो आइसोलेटेड रेनफॉल हुआ था गुजरात में वो अभी सिस्टम जो अभी नहीं है गुजरात के ऊपर नहीं है गुजरात के ऊपर कम्प्लीटली क्लियर है तो हम बता सकते हैं कि जो अभी जो रेनफॉल जो नॉर्थ इंडिया में हो रहा है उसका खास कुछ असर गुजरात में नहीं देखने को मिलेगा नेक्स्ट फाइव डेज गुजरात में कुछ रेन नहीं है ये हम बता सकते और और देखिए कि वहाँ बारिश हो रहा है इसीलिए मैक्सिमम टेम्परेचर इतना बढ़ेगा नहीं इतना हम कह सकते हैं વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે વરસાદ અને તેજ પવનની થપાટો ઊભા પાકને નુકસાન પહોંચાડી રહી છે બચી ગયેલા પાકની ગુણવત્તા પણ પ્રભાવિત થઈ રહી છે રાજ્યમાં વીતેલા કેટલાક દિવસો દરમિયાન માવઠા થતા ઘઉં એરંડા જીરું અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે કચ્છમાં પણ રવિ પાકને વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો આ નુકસાનને કારણે આર્થિક સંકટથી ઘેરાઈ ગયા છે હીરા વરિયારી ધાણા આજે કમોસમી વરસાદને કારણે બહુ તકલીફ પડી છે આ વરસાદ થવાથી ખેડૂતને ગઈ સાલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને આ સાલે ચોમાસામાં વરસાદ પણ વર્યો નથી બિલકુલ અને વરસાદને કારણે એમથી માનમાન ઊભા થઈ ખેડૂત જેમ તેમ કરી ઢોરાને ઓરા નીરી કરી અને અહીંયા પહોંચ્યા અને પૈસા ઉસી લઈ અને રવિ પાક એને ઉભો કરેલો છે હવે રવિ પાક એને ઉભો કરેલો છે તો આજની તારીખ આ કમોસ વરસાદ થયો છે તો આમાં બહુ મોટો પાયે નુકસાન સમગ્ર દેશના ખેડૂતો અને સામાન્ય માનવીને પણ આવનાર દિવસોમાં હવામાન સામાન્ય થવાની આશા છે જો કે ખેડૂતોને થનારા નુકસાનની સીધી અસર મોંઘવારી પર પડી શકે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાતમાં ફાઈન ફ્યુનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે આજે પાંચના મૃત્યુ થયા છે સુરત વડોદરા ગાંધીનગર સાબરકાંઠા અને દ્વારકામાં એક એક જણાના મોત થયા છે આજે આડત્રીસ નવા કેસ નોંધાયા હતા જેમાં સુરતમાં અગિયાર અને અમદાવાદમાં દસનો સમાવેશ થાય છે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ છ હજાર એકસો કેસ નોંધાયા છે કુલ મૃત્યુઆંક ત્રણસો નો થયો છે જ્યારે પાંચ હજાર પંચાણું લોકો સાજા થઈ ઘેર પરત ફર્યા છે નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે સુગર ફેક્ટરીમાં વર્મી કમ્પોસ્ટ તથા ફોસ્ફો કમ્પોસ્ટ ખાતર ઉત્પન્ન કરી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સંચાલિત ખાંડ ફેક્ટરીએ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખાતર બનાવવાનું શરૂ કર્યું છે કેન્દ્ર સરકાર પ્રાયોજિત આ યોજનામાં નવ કરોડ છ્યાસી લાખનું રોકાણ છે સુગર ફેક્ટરીમાં નીકળતા વેસ્ટ તથા શેરડીના ઘન ઘન કચરામાંથી અળસિયા દ્વારા ખાતર તૈયાર થાય એવું આયોજન કરાયું છે ખેડૂતો શેરડી કેળ તથા શાકભાજીના વાવેતરમાં રાસાયણિક ખાતરને બદલે આ ઓર્ગેનિક ખાતર વાપરશે તેથી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદન વધશે આ જે ખાતર બનવાનું છે એમાં ત્રણ પ્રકારનું ખાતર છે વર્મી કમ્પોસ્ટ બાયો કમ્પોસ્ટ અને ફોસ્પો કમ્પોસ્ટ આ ત્રણ પ્રકારનું ખાતર વાપરવાથી દેશમાં જે રાસાયણિક ખાતર વાપરવાની જે હરીફાઈ ચાલે છે એમાં ઘટાડો થશે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટશે અને આ ખાતર વાપરવાથી જમીનની ગુણવત્તા સુધરશે શાકભાજી અને અન્ય પાકોમાં વાપરવાથી ખેતીમાં ખર્ચ ઘટાડી શકાશે રાસાયણિક ખાતરો જે આપણી જમીનને બગાડે છે તે આપણે ઘટાડી શકીશું ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાશું અને પ્રોડક્શન વધારીશું રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં સાત હત્યા ઘણા વાહનોની ચોરી તથા લૂંટમાં સંડોવાયેલ અને ભાગતા ફરતા સિરિયલ આરોપી નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાને રાજકોટ ગાંધીગ્રામ પોલીસે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેથી ઝડપી લીધો છે

ચાર એક ખૂન છે એ સિવાય બારના સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણેક ખૂન કરેલા છે જૂનાગઢ જિલ્લામાં એક ખૂનની કોશિશનો ગુનો છે એ સિવાય અઢાર એક વાહન ચોરીના ગુના છે હાર્ડ હાર્ડકો ક્રિમિનલ છે અને અત્યાર સુધી પોલીસની નજરથી બચીને મહારાષ્ટ્ર મુંબઈ હૈદરાબાદ એ રીતે જુદી જુદી જગ્યાએ પોતાના લોકેશન ફેરવતો એ સંબંધે અમે બે વાર ટીમ પણ મોકલેલી છે પણ અમને અત્યારે સફળતા મળેલી નહીં આ સબ આ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુર ખાતે ત્રણ દિવસ મળી ગઈ આ સભાની પૂર્ણાહુતિ બાદ ગુજરાતમાં સંઘના માળખામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા પ્રાંતના ચાલકમાંથી સંઘ ચાલક સંઘચાલક તરીકે નિમાયેલા મુકેશભાઈ માલકણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સંઘનો વ્યાપ ઘણો વધ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં સંઘની ત્રણસો જેટલી નવી શાખાઓ રચવામાં આવી છે આમ રાજ્યમાં હવે એ વિષય ને જયારે વિશ્વ એ સમુદ્ર વિશ્વ એ સ્વીકાર્યો અને ઇનોએ એને ઠરાવ પસાર કર્યો કે યોગ દિન તરીકે વીસ જૂન ને ઉજવવું તો એમાં જે જે પણ લોકોએ યોગદાન આપેલું જેમાં આપણા પહેલા કેટલા ઋષિ મુનિઓ સાધુ સંતો એ ધર્માચાર્યો એ અને રાજકીય લોકો એ સાથે સાથે આજની સરકારે એ બધાને અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો છે અને હવે જોઈએ કેટલાક નેશનલ સમાચાર સંક્ષિપ્તમાં મહિલા મુસાફરોની સલામતીને લક્ષમાં લઈ દિલ્હી સરકારે દિલ્હીની તમામ ટેક્સીઓમાં જીપીએસ લગાડવાનો ટેક્સી માલિકોને ફરમાવ્યો આદેશ આ આદેશનો અમલ નહીં કરનાર ટેક્સીને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં નહી આવે દિલ્હીમાં હાલમાં પંદર હજાર ટેક્સીઓ ફરે છે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બેંગ્લોરથી દિલ્હી પાછા ફર્યા બાદ આપમાં ચાલી રહેલો કલહ હવે શાંત પડશે તેવી કાર્યકરોને આશા કેજરીવાલ છેલ્લા અગિયાર દિવસથી નેચરોપથીની સારવાર માટે બેંગ્લોરમાં હતા છત્તીસગઢમાં કોરવા જિલ્લામાં એક પ્રવાસી બસ નાળામાં પડતા નવ મુસાફરોના થયેલા મોત અને કેટલાક થયા ઘાયલ મુખ્યમંત્રી રમણસિંહે મૃતકો અંગે દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોની ત્વરિત સારવાર માટે તંત્રને આપી સૂચના સ્વાઇન ફ્લુ મહાન શ્રમ્યો ત્યાં બર્ડ ફ્લુની બીમારી ફેલાતા એલર્ટ જાહેર કરાયું અમેઠી જિલ્લામાં બતકો મરખીઓ અને પક્ષીઓમાં જોવા મળ્યા બર્ડ ફ્લુના લક્ષણ આરોગ્ય તંત્રને જિલ્લાના અધિકારીઓને જરૂરી તમામ પગલા લેવા આપ્યો આદેશ જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્રમાં મોટા પાયે ફેરફાર કરતી ભાજપ પીડીપી મોરચા સરકાર અલગતાવાદી મસરફ આલમને છોડવાનો નિર્ણય કરનાર અધિકારી સહિત અનેકની કરાઈ બદલી સોશિયલ મીડિયાના જમાનામાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો જરાય નથી પાછળ ઓલ ઇન્ડિયા રેડિયો ફેસબુક પેજે મેળવ્યા વીસ લાખ કરતાં પણ વધુ લાઇક્સ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેટલાક સાર્ક દેશોના પ્રવાસે જવા માટે એલટીસી નો લાભ મળે તેવો પ્રસ્તાવ હાલ છે વિચારાધીન પાકિસ્તાન સિવાયના સાર્ક દેશો સાથે પ્રજા સ્તરે ભારતના સંપર્ક મજબૂત બને તેવા આશયથી મોદી સરકાર છૂટછાટ માટે કરે છે વિચાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે સુપર એટ મેચનો તકતો તૈયાર થઈ ચૂક્યો છે ભારત આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા સુધી પહોંચ્યું છે અને સેમિફાઇનલમાં પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા સામે ટકરાય તેવી સંભાવનાઓ છે તે જોતાં ભારતના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે પ્રસ્તુત છે એક અહેવાલ શ્રીલંકા અને બાંગ્લાદેશ એમ ચાર ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે પરંતુ હવે સેમીફાઇનલ રાઉન્ડમાં કઈ ચાર ટીમ પહોંચશે તેના પર બધાની નજર ટકેલી છે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં અઢાર માર્ચના રોજ દક્ષિણ આફ્રિકા સિડનીના મેદાનમાં શ્રીલંકા સામે ટકરાશે આ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના તમામ બેટ્સમેન ફોર્મમાં હોવાથી તેના વિજયની સંભાવના જોવાઈ રહી છે બીજી ક્વાર્ટર ફાઇનલ ઓગણીસ માર્ચે મેલબોર્ન ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે આ મુકાબલામાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ છે ધોની સેના તમામ 6 મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હોવાથી મોટી આશાઓ સેવાઈ રહી છે તો ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં 20 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન એડિલેડના મેદાનમાં ટકરાશે ઘરેલું મેદાન હોવાથી આ મેચમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લુ ભારે હોવાના અનુમાન થઈ રહ્યા છે પાકિસ્તાન આ મેચ જીતી જાય તો સેમીફાઇનલમાં તેને ભારત સામે ટક્કર લેવી પડશે ભારતમાં આ મેચના પરિણામ પર પણ ક્રિકેટ રસિકોની ખાસ નજર છે આ વખતનો વર્લ્ડ કપ લઈ જશે અને પાકિસ્તાન જોડે જો મેચ આવશે તો ફરીથી એના અત્યાર સુધીના રેકોર્ડ મુજબ પાકિસ્તાન ફરીથી હારશે ઇન્ડિયા સામે અત્યાર તો ન્યુઝીલેન્ડ પુલ એમાં જોઈએ તો ન્યુઝીલેન્ડનું સારું પરફોર્મન્સ છે તો તેના ઇન્ડિયા જોડે રમવાના વધારે ચાન્સીસ આવે છે વર્લ્ડ કપમાં ફાઇનલનું એમાં ઇન્ડિયા તો વધારે પાવરફુલ જ છે એટલે ઇન્ડિયાને કોન્ફિડન્સ તો હશે જ પણ બાંગ્લાદેશે સારી ટક્કર આવશે આઈ થિંક ઇન્ડિયા ઇઝ અ બેસ્ટ બીકોઝ ઇઝ રાયના એન્ડ શિખર ધવન ઇઝ ઇન ફોર્મ વિરાટ કોહલી ઇઝ ઓલ્સો ઇન ફોર્મ બટ ઇટ ઇઝ વેરી એકવીસ રોજ ખાતે અને વેસ્ટ ઇન્ડિઝ એકબીજાને કરવા મેદાનમાં ઉતરશે કીવી ટીમ પણ અપરાજિત રહીને ક્વાર્ટર ફાઈનલ પહોંચી હોવાથી આ મેચમાં તેના વિજયની શક્યતા જોવાઈ રહી છે સુપર એટ ના આરપારના મુકાબલામાં સતત ત્રણ મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની રહેશે ક્વાર્ટર ફાઇનલ મેચના પરિણામો કેવા ઓફસેટ સર્જે છે તેના પર પણ ક્રિકેટ રસિકોની નજર ટકેલી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ હવે જોઈએ હવામાન સમાચાર